કાચી કેરીની જો વાત આવે ને તો કાચી કેરીમાંથી આપણે કાચી કેરીનું શરબત પીવીએ છીએ, કાં તો કાચી કેરીનો બાફલો ખાઈએ છીએ, કાં તો પછી એનો છુંદો બનાવીને ખાઈએ છીએ, રાઈટ? બટ કાચી કેરીમાંથી એક અલગ પ્રકારની રેસીપી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડૉક્ટર બિંદુ, એન્ડ વેલકમ ટુ ડૉક્ટર બિંદુસ કુકિંગ શો. તમારા માટે બનાવવાની છું કાચી કેરીમાંથી બનતું ગરમાનું. હવે ગરમાનું નામ કેમ પડ્યું ખબર છે? ગર એટલે પલ્પ, કાચી કેરીનો પલ્પ એમાંથી બનાવવામાં આવે છે, એટલે એનું નામ છે ગરમાનું. ઓકે, તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ઓલરેડી મેં ગેસ ઓન કરી દીધું છે, પેન એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. ઘી લઈશું, ઘી 2 ટેબલ સ્પૂન લઈશું. ફ્રેન્ડ્સ, અગેન આ વિસરાતી ગયેલી વાનગી છે, અને આ રેસીપી જે છે ગરમાનું એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ છે અને ફટાફટ બની જાય એવી છે. હવે ઘી થઈ ગયું છે એટલે આપણે 1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ છે એ લઈ લઈશું, એને શેકી દઈશું. જેમ આપણે રાબ બનાવીએ છીએ ને એ રીતે જ બનાવવાના છે, બટ એમાં થોડો ટ્વિસ્ટ કરીશું કે એની અંદર આપણે કાચી કેરીનો પલ્પ છે એ લઈશું. ફ્રેન્ડ્સ, જનરલી મારા ઘરમાં આ રેસીપી સમરમાં જ્યારે કાચી કેરીની સિઝન હોય ને તો રાત્રે બનાવીએ, અને ખાસ કરીને ફૂલકા રોટલી અને એની સાથે કોઈ પણ શાક હોય અને ગરમાનું હોય ખૂબ જ સરસ લાગતું હોય છે. લોટને એકદમ બ્રાઉન કલરનું શેકાવા દઈશું, થોડો વધારે ડાર્ક કલર કરીશું. આ જેટલી બી પરંપરાગત વાનગીઓ છે ને આપની મમ્મી આપની નાની જે બનાવતા હતા ને, ખરેખર કહું હું તમને પહેલેથી કહેતી આવી છું, એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ હોય છે અને દરેક સિઝન પ્રમાણે પરફેક્ટ સૂટ કરેલી હોય છે. એટલે જ પહેલેના લોકો ખૂબ જ હેલ્ધી હતા, એમને મોસ્ટલી કોઈ ડિઝીઝ નહોતી થતી અને બધી જ રીતે હેલ્ધી હતા એ લોકો. એકદમ સરસ બ્રાઉન થવા દઈશું હજી પણ. અત્યારે હું ખાલી 2 જણ માટે બનાવી રહી છું. તમે જરૂર પડે તો લોટ વધારે બી શેકી શકો, કેટલા જણ માટે બનાવવાનો છે એ પ્રમાણે કરી શકો. હવે આ સ્ટેજ ઉપર આ જે દ્રાક્ષ છે સૂકી 10 થી 12 નંગ એ નાખી દઈશ અંદર, સાથે આ બદામ છે, બદામ અને કાજુ છે મિક્સ એ નાખી દઈશ 1-1 ચમચી જેટલું. પિસ્તા છે એ નાખી દઈશું, અને સાથે કોપરાનું છીણ છે, લીલા કોપરાનું છીણ લીધું છે એ નાખી દઈશું, એને પણ ખૂબ સરસ શેકાવા દઈશું. અને એકદમ સરસ સુગંધ આવી રહી છે ફ્રેન્ડ્સ. આ શેકાઈ ગયું છે, દ્રાક્ષ પણ ખૂબ સરસ ફૂલી ગઈ છે, ડ્રાય ફ્રૂટ્સ પણ શેકાઈ ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે આ જે કેરીનો પલ્પ છે એ લઈ લઈશું. જે તોતાપુરી કેરી આવે છે કાચી, એને મેં બોઇલ કરી લીધી છે અને એનો પલ્પ લઈ લીધો છે, એ લઈશું 2 ચમચી જેટલો. યસ, અગર ખાટી હોય કેરી તો તમે 1 ચમચી નાખવાની. હવે એને હલાવી લઈશું બરાબર. આ થઈ ગયું છે એટલે પાણી લઈ લઈશું અંદર. હવે બરાબર મિક્સ કરી લઈશું. કાચી કેરી આવે અને એની સાથે ઘઉંનો લોટ આવે એટલે એટલું સરસ કોમ્બિનેશન છે ફ્રેન્ડ્સ આનું. હજી થોડુંક પાણી નાખીશું. ગરમાનું થોડુંક છે ને રાબ જેવું હોય છે, બહુ જાડું નહીં ને બહુ પાતળું નહીં. હજી થોડું પાણી લઈશું, કારણ કે જેમ જેમ ઠંડુ પડે ને તો એકદમ ઘટ થતું જાય છે. એટલે તમારે કેટલા વાગે ખાવું છે અને ક્યારે જમવું છે એ પ્રમાણે બનાવવાનું. અને આમ તો આ ઇન્સ્ટન્ટ રેસીપી છે એટલે જમવાને 10 મિનિટ પહેલાં બનાવી દો તો પણ ચાલે. ફ્રેન્ડ્સ, હવે આ સ્ટેજ પર આપણે ગોળ નાખીશું. ગોળ છે સ્વાદ પ્રમાણે નાખીશું, પણ અત્યારે મેં હું 1 મોટો ચમચો ભરીને નાખું છું. સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકાય. અગર એવું લાગે કે કેરી વધારે ખાટી છે તો તમે વધારે એડ કરી શકો. બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ મારી એક ફેવરેટ રેસીપી છે. એકચ્યુઅલી જેટલી બી રેસીપી હું તમને બતાવી રહી છું એ બી વિસરાતી વાનગી, એ મારા ઘરમાં રેગ્યુલર બનતી બધી રેસીપી છે અને એમાંની આ મારી ફેવરેટ રેસીપી છે.
અને કાચી કરીની સીઝન બી બહુ ઓછી હોય એટલે તમને બહુ રેરલી ખાવા મળે, રાઈટ? એટલે જ્યારે પણ હું ભણતી હતી અને હોસ્ટેલથી ઘરે જાઉં ને તો હાઈએસ્ટ આ રેસીપી બનાવતી હતી, સ્પેશિયલી આ સિઝનમાં. ગોર ઓગરેના ત્યાં સુધી થવા દઈશું, ગેસની ફ્લેમ થોડી વધારી દઈશું આ સ્ટેજ પર અને એને બબલિંગ થવા દઈશું. હવે ફ્રેન્ડ્સ, હા, બબલિંગ થઈ ગયું છે અને સુગંધ, આ ઘીની સુગંધ, ડ્રાય ફ્રૂટ્સની જે સ્મેલ છે અને સાથે સાથે લોટ અને કાચી કેરીની સ્મેલ જે કમ્બાઈન થઈને, મર્જ થઈને આવી રહી છે. ગેસ ઓફ કરી દઈએ હવે. યસ, અને રેડી ટુ સર્વ. ફ્રેન્ડ્સ, સર્વિંગ બોલમાં સર્વ કર્યું છે, હવે ગાર્નિશિંગ કરી લઈએ. પિસ્તા છે, પિસ્તાનો જે ભૂકો છે એનાથી ગાર્નિશ કરીશું. બદામની કતરણ છે, આમ તો અંદર પણ ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે બટ શો કરીએ તો મજા આવી જાય ને. કાજુ છે, સાથે લીલા કોપરાનું ચીન છે. તો ફ્રેન્ડ્સ, ઇઝી, ક્વિક એન્ડ હેલ્ધી એવું કાચી કેરીનું ગરમાનું રેડી છે. હેલ્ધી હેલ્ધી રેસિપીઝ અને વિસરાઈ ગયેલી વાનગીઓ હું તમને બતાવી રહી છું, તો તમને કેવું લાગી રહ્યું છે? સરસ લાગી રહી છે ને? તો ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં તો લખીને મોકલી આપો. અને હા, સાથે સાથે જો તમને પણ ખૂબ સરસ રેસિપી બનાવતા આવડતી હોય ને તો સંપર્ક કરો ડૉક્ટર બિંદુસ કુકિંગ શો અને આ સરનામે. ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.